અરવલ્લી જિલ્લાના મોડાસામાં વકીલ પર છ જેટલા અજાણ્યા શખ્સો દ્વારા મોતીપુરાની સીમમાં ગાડી આંતરી વકીલને ગાડીમાંથી ખેંચી પાવડાના હાથા વડે જીવલેણ હુમલો કરી વકીલ જયેન્દ્ર પ્રજાપતિનો મોબાઈલ લઈ લીધો હતો આ અંગે છ ઈસમો સામે મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી છે સ્ટોરી બાય નીરવ પ્રજાપતિ મા ન્યૂઝ લાઈવ અરવલ્લી ગુજરાત મોડાસા આજ રોજ અમો અમારા મોડાસા અરવલ્લી ડિસ્ટ્રિક્ટ બાદના તમામ સભ્યો સાથે મહેરબાન કલેક્ટર સાહેબ મહેરબાન એસપી સાહેબ અમારી રજૂઆત સરકાર સમક્ષ રિસન્ટલી જેજી પ્રજાપતિ વકીલ સાહેબ સાથે જનન્ય કૃત્ય થયેલ છે અને આ અજાણ્યા ઈસમોએ તેમની ઉપર જીવલેણ હુમલો કરેલ છે અને જાહેર રોડ ઉપર દિવસે દિવસના સવારે સાડા દસ વાગે આ બનાવ બનેલ છે તેની ગંભીર નોંધ લઈ અમુક વકીલોએ જે તે સમયે પોલીસ પ્રોટેક્શનમાં માગેલ છે તેમજ આ ગુનાની સંપૂર્ણ તપાસ થાય અને જે આરોપીઓ છે તે ત્યાં સુધી પોલીસ પહોંચે એ માટેની અમે વિનંતી કરેલ છે મહેરબાની એસપી સાહેબે પણ અમને આશ્વાસન આપેલ છે કે પોલીસ તેની તપાસ કરી રહી છે અને ઝડપીમાં ઝડપી જે કંઈ ગુનેગારો છે તેમનો પૂરું પકડવાનો પૂરતો પ્રયત્ન પોલીસ કરી રહી છે હા અગાઉ અગાઉ વકીલ શ્રી ગોપાલ ભરવાડ સાથે પણ મોડાસા રૂરલ પોલિસ્ટેશનના પીએસઆઈ ચેતન ચેતનસિંહ રાઠોડે પણ અપમાનજનક કૃત્ય કરેલું અને તે બાબતે પણ અમે વકીલોએ એમના વિરુદ્ધમાં ઠરાવ કરેલો છે નામદાર સરકારમાં પણ રજૂઆત કરેલી છે એક પોલીસ અધિકારી તરીકે અમે વકીલો પણ કોટોના અધિકારી છીએ અમારી કોટોમાં પણ અમારી ઈમેજ હોય છે અમે પબ્લિકના માટે લડતા હોઈએ છીએ અમારું વ્યક્તિગત કોઈ આશય આશયો હોતો નથી અને એવા સંજોગોમાં જો વકીલો સાથે પણ જો પોલીસ આવું વર્તન કરતી હોય તે બાબતે પણ અમે અગાઉ ઠરાવ પણ કરેલું છે અને પોલીસના એક વૃત્યને પણ અમે ખોડી કાઢેલું છે એ બાબતે તપાસ ચાલુ છે અને અમે હા અને આ કામે ભાઈ ફરિયાદી ગોપાલ ભરવાડે નામદાર કોર્ટમાં ફરિયાદ પણ આપેલી છે અને કોર્ટે એના કોંગ્રેસ લેવાની તજવીજ પણ કરેલી છે